એક સમાચાર પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાના થરાદ જૈન સંઘ સંચાલિત પાંજરાપોળમાં વહીવટીના અભાવને કારણે અનેક પશુઓના મોત થયા છે વહીવટીદારોની બેદરકારીને કારણે રોજના ગૌવંશ તેમજ અબોલ પશુઓના મોત નીપજ્યા હતા અને આ બાબતે ગૌસેવા આયોગ તેમજ ગુજરાતના બસો બેતાળીસ પાંજરાપોળના અધ્યક્ષ અથવા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે નોંધ લે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે બનાસકાંઠાના થરાદના મહાજનપુરા ગામે આવેલ જૈન સંઘ સંચાલિત ખાડા ઢોર પાંજરાપુર જેમાં ગૌવંશ ગાય આખલા પાડા ઘીટા બકરા જેવા પશુને રાખવામાં આવે છે અને આ પાંજરાપુરને ગુજરાત ગૌ સેવા આયોગ તેમજ ગુજરાત સરકાર દ્વારા પશુઓના નેભાવ માટે પશુ દીઠ સહાય આપવામાં આવે છે તદુપરાંત અનેક દાતાઓ દ્વારા દાન આપવામાં આવતું હોય છે પરંતુ થરાદ મહાજનપુરા પાંજરાપુરમાં ઘાસચારાનો જથ્થો હોવા છતાં વહીવટી લોકોની બેદરકારીને કારણે પશુને પૂરતો ઘાસચારો ન મળતા રોજના દસ પશુઓ મોતને ભેટે છે પાંજરાપુરનું સંચાલન થરાદ જૈન સંઘ દ્વારા કરાય છે ટ્રસ્ટીઓ પણ જૈન છે છતાં પશુઓના મોત નિપજતા હોવાથી જીવદયા પ્રેમીઓ તેમજ હિન્દુ ધર્મની લાગણી દુભાય છે અહીં ઓગણીસો પશુ જીવિત છે અને રોજના ચાર પશુના મોત થાય છે અને પશુના ગોવાળને પૂછતા દસ વધુ પશુના મોત થાય છે આ બાબતે ટ્રસ્ટી વસંતભાઈ દોશીને રૂબરૂ મળવા સંપર્ક કરવા કોશિશ કરી પણ રૂબરૂ ના મળતા ફોનિંગ સંપર્ક કરાતા તેમણે ફંક્શનમાં હોવાનું જણાવી મોબાઈલ ફોન કટ કરી કલાક બાદ મળીશ અને કલાક બાદ સુરત નીકળી ગયો છું અને મને દસ દિવસ થઈ ગયા પાંજરાપુરની કોઈ માહિતી નથી છેલ્લા કેટલાય સમયથી ભરેલું છે પરંતુ પશુઓને ઘાસ નાખવામાં આવતું નથી દિવસમાં ક્યારેય કોઈ ખેડૂત ટ્રેક્ટર ટ્રોલી ભરીને લીલું ઘાસ વેચવા આવે તે ઘાસ પશુઓને નાખવામાં આવે છે પાંજરાપુરમાં રહેલા પશુઓ ઘાસચારાના અભાવથી રેબાઈને મરણ પામે છે અને મરણ પામેલા પશુઓના હાડકા ચામડું વેચવા માટે વાર્ષિક કોન્ટ્રાક્ટ અપાયા છે જવાબદાર વહીવટી કરતા ઈસમ પશુઓ પ્રતિકૃતા દાખવતા હોવાનું જાણવા મળે છે એક બાજુ જૈનોમાં પર્યુષણ માસ ચાલી રહ્યો હોવા છતાં પશુઓ ભૂખથી પીડાઈ રહ્યા છે બીમાર ગૌવંશ તેમજ નાના પાડાના વાડાની તપાસ કરતા ઘાસચારાની ગમાણો ખાલી જોવા મળી આવતી હતી આજે થરાદ પાંજરાપોળનો અણધણ વહીવટના હિસાબે રોજના કેટલાય પશુઓના મોત થાય છે એક દિવસમાં આટલી સંખ્યામાં પશુઓના મોત થતા હોય તો એક માસમાં અને વર્ષે કેટલા પશુઓના મોત થતા હશે આ બાબતે ગૌસેવા આયોગ તેમજ ગુજરાતના બસો બેતાળીસ પાંજરાપોરના અધ્યક્ષ અથવા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર નોંધ લે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે યશપાલસિંહ વાઘેલા સાથે લાઇવ ગુજરાત ન્યૂઝ થરાદ